अस्सलाम वालेकुम बाळको, आपणे धोरण एक आपणे असाइनमेंट शीखीए छे अंग्रेजीमां। तो प्रश्न चार क मां शुं आपेलुं छे के नीचे आपेला अंग्रेजी उच्चार सामे तेनुं अंग्रेजी मूळाक्षर कૌંસમાંથી શોધીને લખો। તો આ તો આપણને લખતા આવડે છે, બરાબર? આપણે આ તો અગાઉ શીખી ગયા એ રીતના આપણે અહીંયા લખવાનું છે। તો જ જ જમરૂખનો જ, તો એનું શું આવશે? જે ફોર જોગર। પછી ફ ફટાકડાનો ફ, તો એનું શું આવશે? એફ ફોર ફેન। પછી વ, તો વનો શું આવશે? વનો વી ફોર વેન। પછી સ, તો સનો શું આવશે? એસ આવશે, એસ ફોર સન। પછી હ, તો એચ ફોર હેન। પછી ઈ, તો ઈમાં શું આવશે? ઈ ફોર આઈ ફોર આઈસ્ક્રીમ। પછી ન, તો નમાં શું આવશે? એન આવશે। પછી જુઓ ક, તો કમાં શું આવે? કમાં સી પણ આવી શકે અને કે પણ આવી શકે। પછી લ, તો લમાં એલ ફોર લાયન। પછી એ, તો એમાં એ ફોર એપલ। પછી ક્ષ, તો ક્ષમાં શું આવશે? એક્સ આવશે। પછી ક્વ, તો ક્વમાં ક્યુ આવશે। પછી મ, તો મમાં એમ આવશે। પછી એ, તો એ ફોર એલિફન્ટ, તો એલિફન્ટનો ઈ આવશે। પછી આર ફોર રોઝ, તો અહીંયા ર રમકડા, આર ફોર રોઝ એટલે એ ર રમકડામાં આવશે। પછી ય, તો વાય ફોર યાક, તો અહીંયા વાય આવશે। પછી ટી ફોર ટાઈગર, તો અહીંયા ટી આવશે। પછી અ, તો યુ ફોર અમરેલા, તો અહીંયા યુ આવશે। તો આ રીતના આપણે અહીંયા શું લખ્યું કે અહીંયા આપણે ગુજરાતી મૂળાક્ષર સામે તેનો અંગ્રેજી મૂળાક્ષર લખ્યું, કે આપણે ગુજરાતીમાં જે કક્કો શીખી ગયા છે એ કક્કાના અંગ્રેજી મૂળાક્ષર શું થાય એ આપણે લખ્યા, કે જ જમરૂખનો જ, તો એનો શું આવે? જે ફોર જોકર। પછી ફ ફટાકડાનો ફ, તો એફ ફોર ફીસ। વી, તો વી ફોર વેન। એસ, સ સસલાનો સ, તો એસ। એ રીતના આપણે અહીંયા લખવાનું છે કે હ હરણનો હ, તો એચ। ઈ, ઈ અણનો ઈ, તો આઈ। ન નગારાનો ન, તો એન। ક કમળનો ક, તો કે। લ લખોટાનો લ, તો એલ। એ, તો એનો એ આવે। પછી ક્ષ, તો એનો એક્સ આવે। પછી ક્વ, તો એનો ક્યુ આવે। પછી મ મરચાનો મ, તો એમ। પછી એ, તો એનો ઈ આવે। ર રમકડાનો ર, તો એનો આર આવે। ય, તો યમાં શું આવશે? વાય આવશે। ટ ટપાલીનો ટ, તો ટી ફોર ટાઈગર। અને અ, તો અમાં યુ આવશે। આ રીતના આપણે લખવાનું છે। પછી જુઓ આગળ, હવે શું છે કે પ્રશ્ન પાંચમાં શું છે કે નીચે આપેલા સ્પેલિંગ અને ઉચ્ચાર વાંચી તેના અર્થ લખો। એટલે કે અહીંયા આપણને સ્પેલિંગ આપ્યો છે અને તે સ્પેલિંગનો ઉચ્ચાર આપ્યો છે, તો હવે તેનો ગુજરાતી મતલબ શું થાય તે આપણે લખવાનું છે। તો જુઓ, સી ઓ ટી કોટ, કોટ એટલે ખાટલો, એ આપણને લખીને આપ્યું છે, એ રીતથી આપણે બીજું લખીશું। તો ટી એ જી ટેગ, ટેગ એટલે શું થાય? લેબલ થાય। શું થાય? લેબલ, ટેગ એટલે શું થાય? લેબલ। પછી એફ ઓ એક્સ ફોક્સ, ફોક્સ એટલે સીઆર, શું થાય? ફોક્સ એટલે સીઆર। પછી એફ એ એન ફેન, ફેન એટલે પંખો, શું? ફેન એટલે પંખો। પછી ટી ઓ વાય ટોય, ટોય એટલે રમકડું, ટોય એટલે રમકડું। પછી સી એ ટી કેટ, કેટ એટલે બિલાડી, કેટ એટલે શું થાય? બિલાડી થાય। પછી એમ એ પી મેપ, મેપ એટલે નકશો। પછી ટી ઓ પી ટોપ, ટોપ એટલે ભમરડો, શું થાય? ટોપ એટલે ભમરડો। પછી પી ઓ ડી પોડ, પોડ એટલે કે સિંગ, પોડ એટલે શું થાય? સિંગ થાય। તો જુઓ અહીંયા આપણે શું લખ્યું કે અહીંયા અંગ્રેજી સ્પેલિંગ આપેલા છે અને તે સ્પેલિંગનો ઉચ્ચાર આપેલો છે, તો આપણે અહીંયા તેનો ગુજરાતી મતલબ શું થાય તે લખવાનું છે। ટી એ જી ટેગ, ટેગ એટલે લેબલ। એફ ઓ એક્સ ફોક્સ, ફોક્સ એટલે સીઆર। એફ એ એન ફેન, ફેન એટલે પંખો। ટી ઓ વાય ટોય, ટોય એટલે રમકડું। સી એ ટી કેટ, કેટ એટલે બિલાડી। પછી એમ એ પી મેપ, મેપ એટલે નકશો। ટી ઓ પી ટોપ, ટોપ એટલે ભમરડો। અને પી ઓ ડી પોડ, પોડ એટલે સિંગ। તો આ બે પ્રશ્નો તમારે નોટમાં લખવાના છે, હું તમને હોમવર્કમાં મોકલીશ, એ પ્રમાણે હોમવર્ક તમારે કરવાનું છે। તમારે પ્રશ્ન અહીંયા પ્રશ્ન ચાર ક અને પ્રશ્ન પાંચ અ, એ બે પ્રશ્નો તમારે નોટમાં લખવાના છે, પણ કેટલી વખત? તો બે વખત લખવાના છે, એ તમારું હોમવર્ક છે। હું તમને હોમવર્કમાં ફોટો મોકલીશ, એ પ્રમાણે તમારે હોમવર્ક કરવું।